तो फ्रेंड्स आज हूँ तुम्हारी साथे शेयर करवानी छू आटा कूकीज़ नी रेसिपी आटा बिस्किट। तो चलो फ्रेंड्स लेट्स स्टार्ट अवर रेसिपी। फ्रेंड्स आटा कूकीज़ बनावा माटे मैं अहीं अर्धो कप घऊंनो लोट लीधो छे अने आ अर्धो कप छे ए मैदानो लोट लीधो छे। અહીંયા મેં 1/4 કપ સોજીનો ઝીણો લોટ લીધો છે અને અહીંયા મેં 2 ટેબલ સ્પૂન મિલ્ક પાવડર લીધો છે એને પણ હું આમાં એડ કરી દઉં છું અને બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈએ। અહીંયા મેં 1/4 સ્પૂન મીઠું લીધું છે। હવે ફ્રેન્ડ્સ તમને વિચાર આવશે કે આપણે તો સ્વીટ બિસ્કિટ બનાવી રહ્યા છીએ, મીઠા બિસ્કિટ બનાવી રહ્યા છીએ તો એમાં મીઠાનું શું કામ। પણ ફ્રેન્ડ્સ તમે કોઈ પણ સ્વીટ બનાવશો એમાં જો તમે ચપટી પણ મીઠું એડ કરી દેશો તો એ સ્વીટનો ટેસ્ટ મસ્ત આવશે। અડધી ચમચી બેકિંગ પાવડર લીધો છે એને પણ હું એડ કરી દઉં છું। અને અહીંયા 1/3 કપ મેં ઘી લીધું છે તમે જોઈ શકો છો। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં આ બધા જ લોટને મોણ દઈ દીધું છે। તમને હું બતાવું છું કે આપણે મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે। જો આપણે પહેલાં મુઠ્ઠી વાળીએ છીએ અને પછી આવી રીતના ભાંગી જાય છે બરાબર। અને હવે આપણે આમાં અહીંયા મેં શુગર લીધી છે તમે જોઈ શકો છો। તો આપણે આ શુગર છે એને આપણે એવી જ રીતે એમનેમ જ નાખી દઈએ છીએ। 1/4 કપ શુગર લીધી છે મેં એને પણ હું મિક્સ કરી દઉં છું આવી રીતે। અને અહીંયા હું અમે એલાયચી એસેન્સ લીધું છે। જો તમારી પાસે એલાયચી પાવડર હોય તો તમે એ પણ એડ કરી શકો છો અને નહીં તો પછી એલાયચી એસેન્સ પણ માર્કેટમાં અવેલેબલ છે। તો હું અહીંયા 7-8 ડ્રોપ્સ મેં એલાયચી એસેન્સ નાખ્યું છે। અને હવે આપણે અહીંયા મેં 2-3 ચમચી જેટલું મેં દૂધ લીધું છે, જેટલું જરૂર પડશે એ પ્રમાણે હું આનાથી લોટ બાંધવાની છું। પહેલાં હું 1 ચમચી જેટલું એડ કરું છું। તો હવે તમે જોઈ શકો છો એવી જ રીતે હું ફરીથી દૂધ જેટલું મને જરૂર પડે છે એ પ્રમાણે લઈ અને લોટ બાંધી લઉં છું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં ભાખરી જેવો લોટ આને બાંધી લીધો છે। હવે આપણે ખાલી 5 મિનિટ જેવું આપણે આ લોટને રેસ્ટ કરવા માટે મૂકી દઈશું। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે 5 મિનિટ માટે આ લોટને સાઈડમાં મૂકી દીધો હતો અને હવે એકદમ મસ્ત સેટ થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ હવે આપણે આમાંથી એક જ સરખા લુવા બનાવી લઈશું। તો એના માટે હું તમને એક ટ્રીક આપું છું કે તમે કોઈ પણ આવી રીતની એક ચમચી લઈ લો, ટેબલ સ્પૂન કે પછી ટી સ્પૂન, તમારે જે સાઈઝની કૂકીઝ બનાવી હોય એ સાઈઝના તમે જોઈ શકો છો આવી જ રીતે હું એક જ સરખા સાઈઝના સૌથી પહેલાં આવી રીતે બનાવી બનાવીને મૂકી દઉં છું કે જેથી આપણી જે કૂકીઝ છે એ બધી જ પરફેક્ટલી સિમિલર સાઈઝની બને। ફ્રેન્ડ્સ આવી જ રીતે થોડી કૂકીઝ હું આ શેપની પણ બનાવવાની છું। આ આપણે જે 1 ટેબલ સ્પૂનનું માપ આવે છે જે એની અંદર આવી રીતે આપણે આ જે કૂકીઝનો જે લોટ છે એને દબાવી દઈશું પરફેક્ટલી તમે જોઈ શકો છો। અને પછી એને આપણે આવી રીતે ધીમેકથી બહાર લઈ લઈશું આવી રીતે એક સાઈડથી આમ કરશું। તો ફ્રેન્ડ્સ થોડી કૂકીઝ હું આ શેપની પણ બનાવી રહી છું। ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો મેં આ અડધી કૂકીઝ મેં આ શેપની બનાવી છે અને અહીંયા મેં થોડી કૂકીઝ રાખી છે કે એમાં હું તમને અલગ અલગ પેટર્ન્સ કરીને બતાવું। તો ફ્રેન્ડ્સ એવી જ રીતે આપણે આ લઈશું અને એકદમ સ્મૂથલી આપણે જેમ રોટલીનું ગોળણું બનાવીએ છીએ એવી રીતે એને દબાવી દઈશું। આમાં તમે ક્રેક ના થાય એનું ધ્યાન રાખજો અને જો ક્રેક થાય તો એને તમે આવી રીતે સેસેજ કરી લેજો। તમને જેટલી થિકનેસ જોઈતી હોય, જેટલી જાડી જોઈતી હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો। તો ફ્રેન્ડ્સ તમે જુઓ મેં બનાવી લીધી છે અને હવે હું તમને એમાં ડિઝાઇન બનાવવાનું બતાવું છું કે તમે અહીંયા આ ચમચીનો ઉપયોગ કરી શકો છો। બજાર જેવી ડિઝાઇન આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ। જો તમારી પાસે આ ગોળ શેપની ચમચી હોય તો પણ ચાલશે અને ના હોય તો આ પણ ચાલશે। તો હવે આપણે શું કરશું કે આવી રીતના ચમચીને સેન્ટરમાં મૂકશું અને બંને સાઈડ સેજ નમાવશું હલકા હાથે, બહુ વધારે પડતો વજન નથી આપવાનો કે છેક નીચે સુધી હોલ થઈ જાય।
બસ આવી જ રીતે આપણે થોડી થોડી એને દબાવી દઈશું હલકા હાથે. તમે જોઈ શકો છો સેટ સેટ ડિસ્ટન્સ રાખી થોડીક આ બાજુ અને થોડીક આ બાજુ બે ત્રણ વાર આમ ફેરવી દઈશું. આ ડિઝાઇન બહુ જ મસ્ત લાગે છે અને તમે જો ઘરે બનાવીને કોઈ ગેસ્ટને પણ આપશો તો એ પણ બિલીવ નહીં કરે કે તમે આ કુકીઝ ઘરે બનાવી છે. તો ફ્રેન્ડ્સ એવી જ રીતે હું તમને બીજી કુકીઝમાં પણ ડિઝાઇન કરીને બતાવી દઉં છું. તમે જોઈ શકો છો સેન્ટરમાં રાખી અને બંને સાઈડ આવી રીતે નમાવાનું છે. એની જગ્યાથી ચમચીને ઉચકવાની નથી, એ જ જગ્યાએ ચમચી રાખી અને આવી રીતે આપણે ફેરવવાના છીએ. તમે જોઈ શકો છો મસ્ત લાગે છે ને ફ્રેન્ડ્સ આપણી કુકીઝ. ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો અહીંયા મેં પિસ્તાને એકદમ ઝીણા ઝીણા સુધારી લીધા છે અને અહીંયા મેં થોડુંક દૂધ લઈ લીધું છે અને હવે હું અહીંયા એક એક કુકીઝને લઈ અને વચ્ચે થોડુંક આવી રીતે દૂધ લગાવીશ અને એના ઉપર હું અહીંયા સેજ સેજ પિસ્તાને મૂકી દઈશ. ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે, જો તમે ઈચ્છો તો કરી શકો છો. તો ફ્રેન્ડ્સ હવે એવી જ રીતે આ આપણે જે ગોળ શેપની બનાવી છે કુકીઝ એમાં પણ આવી રીતે સેજ અમથી હલકા હાથે આંગળીથી દબાવી અને સેજ ખાડો કરી લીધો છે અને એમાં પણ હું સેજ દૂધ લગાવી દઉં છું અને અહીંયા મેં થોડી પિસ્તાની કતરણ લીધી છે એને પણ હું આમાં મૂકી દઉં છું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આવી જ રીતે હું બધી જ કુકીઝ તૈયાર કરી લઉં છું અને હું આપણે જે કડાઈ જેમાં આપણે આને બેક થવા માટે મૂકવાના છીએ એને હું પ્રીહીટ કરવા પણ મૂકી દઉં છું. તમે જોઈ શકો છો અહીંયા મેં બધી કુકીઝને તૈયાર કરી લીધી છે બધી જ કુકીઝ. તો હવે અહીંયા મેં એક આવી રીતની ચોકી લીધી છે. જો તમારી પાસે ચોકી ના હોય તો તમે ગમે તેમાં ડીશમાં પણ મૂકી શકો છો, એલ્યુમિનિયમની સ્ટીલની કોઈ પણ ડીશમાં. તો ફ્રેન્ડ્સ મેં અહીંયા બધી જ કુકીઝને આવી રીતે દૂર દૂર સેજ સેજ ગોઠવી દઉં છું. કુકીઝની વચ્ચે જગ્યા રાખજો થોડી થોડી. અને ફ્રેન્ડ્સ આજે મેં આ મોટી ચોકી લીધી છે કે એક જ સાથે મારી બધી જ કુકીઝ તૈયાર થઈ જાય. તો આજે હું એને એલ્યુમિનિયમનું જે આપણે મોટું સેજ મોટી સાઈઝનું વાસણ લીધું છે મેં, આજે હું નાની કડાઈમાં એને નથી બનાવવાની કારણ કે એક જ સાથે હું બધી જ કુકીઝને બેક કરું છું અને એ પણ કડાઈની બદલે આજે હું તબકડામાં લઉં છું, નાનું એલ્યુમિનિયમનું છે એમાં. તો તમે જોઈ શકો છો હું આમાં બધી જ કુકીઝ ગોઠવી દઉં છું અને બધાની વચ્ચે થોડે થોડે ગેપ રાખું છું. તો જો ફ્રેન્ડ આપણે બધી જ કુકીઝને સેટ કરી દીધી છે અને આપણે જે તબકડાની અંદર જે મૂકવાના છીએ એ પણ પ્રીહિટ થઈ ગયું છે. તો ચલો ફ્રેન્ડ્સ આપણે આને બેક કરવા માટે મૂકી દઈએ. ફ્રેન્ડ્સ આપણે આ વાસણ જે છે કડાઈ જેવું મોટું એ પ્રીહિટ થઈ ગઈ છે અને એની અંદર મેં અહીંયા આ જાળ આ સ્ટેન્ડ રાખી દીધું છે. જો ફ્રેન્ડ્સ તમારી પાસે આવું કંઈ સ્ટેન્ડ ના હોય તો તમે વાટકી કટોરી મોટી સાઈઝનું કંઈ પણ રાખી શકો છો. અને ફ્રેન્ડ્સ આજે મેં આ મોટું બાઉલ આ મોટું વાસણ એટલે લીધું છે કે આજે હું આ ચોકીની અંદર બિસ્કિટને બેક કરી રહી છું. તો એ એક સાથે આપણે બધી જ કુકીઝ તૈયાર કરી શકીએ એટલે મેં આ મોટું વાસણ લીધું છે. નહીં તો પછી શું કરવું પડે ફ્રેન્ડ્સ કે આ નાની કડાઈની અંદર જો આપણે મૂકીએ તો એને આપણે બે વાર કરવું પડે, પણ આ એક જ સાથે એક જ વખતમાં જે ગેસ યુઝ થાય છે એ એક જ સાથે આપણા આ બેક થઈ જશે એટલે મેં આ મોટું વાસણ લીધું છે. તો હવે આપણી આ જે તબકડું છે એ પ્રીહીટ થઈ ગયું છે, અંદર આપણે કુકીઝ પણ ગોઠવી દીધી છે અને ગેસની ફ્લેમને આપણે એકદમ સ્લો ઉપર રાખવાના છીએ. આપણે 10 મિનિટ પછી આને એકવાર ચેક કરી લઈશું. તો ચલો ફ્રેન્ડ્સ હવે આપણે મળીએ 10 મિનિટ પછી. તો ફ્રેન્ડ્સ આપણે આ જે બિસ્કિટ મૂક્યા એને 15 મિનિટ જેવું થઈ ગયું છે તો આપણે એને એકવાર ચેક કરી લઈએ. વાવ બહુ મસ્ત સ્મેલ આવી રહી છે. તો આપણે એને સેજ ચેક કરી લઈએ. તમે જોઈ શકો છો બિસ્કિટનો કલર પણ બદલાઈ ગયો છે અને નીચેથી બ્રાઉન પણ થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ હવે આપણા બિસ્કિટ એકદમ રેડી છે, એની સ્મેલ પણ મસ્ત આવી રહી છે. તો હવે હું થોડી વાર આનું ઢાંકણ બંધ કરી અને ગેસની ફ્લેમને એકદમ બંધ કરી દઉં છું. તો ફ્રેન્ડ્સ આપણે ગેસ બંધ કરી અને 5 મિનિટ એને એમ જ રહેવા દીધા હતા અને હવે હું એને બહાર લઈ લઉં છું. ફ્રેન્ડ્સ તમે દાજો ને એનું તમે ધ્યાન રાખજો અને એને હું બહાર લઈ અને એને
रूम टेम्परेचर में आए मतलब ठंडा थाय त्या सुधी मूकी दऊ छू। तो फ्रेंड्स तमे जोई शको छो आपनी आ कूकीज आपना आ बिस्किट एकदम ठंडा थई गया छे तमे जोई शको छो अने एनो कलर पण बहु ज मस्त आव्यो छे। तमे जोई शको छो आपना बिस्किट एकदम रेडी छे। तो फ्रेंड्स आपणे आने सर्विंग ट्रे में सर्व करी लईए। तो फ्रेंड्स तमे जोई शको छो आपना बिस्किट एकदम रेडी छे एनो कलर पण तमे जोई शको छो बन्ने डिजाइन में बिस्किट एकदम रेडी छे। तो चलो फ्रेंड्स मळीए हवे आपणे आगळनी नवी रेसिपी में।